આજે આપણે વિદ્યાર્થી એન્જિનિયરિંગમાં જઈએ, એક બ્રાન્ચમાંથી, એક ફેકલ્ટીમાંથી 4 વર્ષે આપણે એક શાખામાં સ્નાતક કે અનુસ્નાતક થઈને બહાર નીકળીએ છીએ. પરંતુ શું આ ભારતમાં એક જ શાખા છે? ઘણી બધી શાખા છે. અનંત શાસ્ત્રમ બહુલાશ્ચ વિદ્યા, ઘણી વિદ્યા છે પણ અલ્પશ્ચ કાલો, કાળ બહુ અલ્પ છે. તરત કમાવાની તૈયારી, તરત કમાવાની વૃત્તિ. 4 વર્ષ છોકરાને એન્જિનિયરિંગમાં મૂકશું, પછી ક્યારે કમાય એના કરતાં પીટીસીમાં મૂકી દો. 2.5 વર્ષમાં કંઈ વિદ્યા સહાયક તો થઈ જાય. કંઈક વિશેષ સરળતાથી ટૂંકા સમયમાં માણસની કમાવાની વૃત્તિ, એટલે ખરા અર્થમાં વિદ્યાની પ્રાપ્તિ યથાર્થ જોઈએ એવી એ કરી શકતો નથી. પરંતુ ભારત પાસે તેવા અણમોલ શાસ્ત્રો હતા, એના તરફ લોકો કેવા આકર્ષાયેલા હતા. 323ની સાલની અંદર સિકંદર આ ભારત ઉપર ચડાઈ કરવા માટે આવતા હતા. સિકંદરે 32 વર્ષની ઉંમરે તો વિશ્વનો ઘણો ખરો હિસ્સો એ પોતે પ્રાપ્ત કરી લીધો હતો, હાંસલ કરી લીધો હતો. એ સિકંદર જ્યારે ભારત તરફ પ્રયાણ કરવાના હતા એ વખતે સિકંદરના ગ્રીસ ગુરુ હતા, ગ્રીસ દેશના ગુરુ. એણે જાણ થઈ કે સિકંદર એ ભારત ઉપર ચડાઈ કરવાનો છે, ભારતને સર કરવા માટે જઈ રહ્યો છે. એ વખતે એને પોતે બોલાવે છે, સિકંદર મેને જાના હે કે આપ હિન્દુસ્તાન જા રહે હો. તો હિન્દુસ્તાનને સર કરવા માટે જઈ રહ્યો છે. હા ગુરુજી, અબ હિન્દુસ્તાન કી બારી હે, मैं देखता हूं हिंदुस्तान में हमारा सामना कर सके ऐसा कौन माँ का पूत पैदा हुआ है. सिकंदर खूब ताकत थी, शौर्य थी, बड़ी अस्मिता थी बातों करी रह्यो छे. अच्छा है शिष्य, आप जा रहे हो तो हमारे लिए कुछ लेकर आना. बोलिए गुरुजी, हिंदुस्तान से क्या ले आना है आपके लिए? ढाका की मलमल ले आऊं, पाटन के पटोले ले आऊं, क्या ले आऊं आपके लिए? बोलिए. हिंदुस्तान में बहुत सारी चीजें मिलती है. घणुं बधुं भारतनुं वखणातुं हतुं. એટલે સિકંદરે પોતાના ગુરુને કહે છે ક્યાં લે આના હે. એ વખતે આજથી હજારો વર્ષો પહેલાં સિકંદરના ગુરુએ પણ ભારતનું સાચું વસ્તુ શું છે, ભારતમાંથી લઈ જવા જેવું શું છે એ જાણતા હતા. એટલે સિકંદરના ગુરુએ સિકંદરને કહે છે હમારે લીએ 3 ચીજે આપ લેકર આના. કોઈક વ્યક્તિ આપણા ઘરમાંથી અમેરિકા કે અમદાવાદ જેવા શહેરમાં જતો હોય તો પણ કંઈક મંગાવીએ, તો આ તો ભારતમાં જતા હતા એટલે કંઈક મંગાવે છે. સિકંદરને આશ્ચર્ય થયું કે મારા ગુરુ તો અનાસક્ત છે, કંઈ વિષય કરીને બંધાતા નથી, અને એમાં પાછી 3 વસ્તુ મંગાવે છે. બોલીએ ગુરુજી, કોણ સી 3 ચીજે લાની હે? એ વખતે સિકંદરના ગુરુ જણાવતા કહે છે પહેલી તુમ હિન્દુસ્તાન મેં સે હમારે લીએ રુદ્રાક્ષ કી માલા લે આના. પહેલી એક રુદ્રાક્ષ કી માલા લે આના. દૂસરી હિન્દુસ્તાન કે સબસે અચ્છે કિસી સંત કી તુમ સલાહ લે આના, उसकी सीख हमारे लिए शिक्षा ले आना, तुम सुनकर आना फिर बाद में हमें सुनाना. और तीसरी बात, हमने सुना है हिंदुस्तान तो शास्त्रों से भरा हुआ एक देश है, वहाँ बहुत सारे ग्रंथ है, किताबें हैं, तुम हमारे लिए अच्छा सा एक ग्रंथ लेकर आना. सिकंदरનો ગુરુ પણ ભારત દેશથી કેટલો મોહિત થયો હશે, ભારત વર્ષની અસ્મિતાથી કેટલો પરિચિત થયો હશે, એનો મહિમા સમજાયો હશે કે ભારતમાંથી લાવવા જેવી વસ્તુ આ છે. એને મહિમા સમજાયો તો કે ભારતમાં ખરીદવા જેવા તો શાસ્ત્રો છે, રુદ્રાક્ષની માળા, 3 વસ્તુમાં કંઈ ખાવા પીવાનું આવે છે. આપણે મોટે ભાગે મંગાવીએ જ શું મંગાવીએ છીએ? કંઈક કાં તો ખાવાનું મંગાવે, કંઈક પીવાનું મંગાવે, અથવા કપડાં મંગાવે, જોડા મંગાવે, વિડીયો મંગાવે, કેમેરા મંગાવે, કંઈકનું કંઈક દેહ લક્ષી જ આપણી માંગણી હોય છે. અને આપણે કીધું એ ના લાવે પાછો કુરાજી, એટલે છેવટે કંઈકનું કંઈક યાત્રામાં કહેવાય. મા બાપ તો કાશી બાજુ, હરદ્વાર બાજુ, ત્યાંથી ભૂલી ગયા, છેવટે અમદાવાદમાંથી લઈને આવવું જ પડે જ. મોટે ભાગે બધા એમ જ કરતા હોય છે, આ ત્યાંથી ક્યાં વજન ઉચકીને લાવવું, એટલે છેવટે અમદાવાદમાં બધું મળે. અને કઈ દેખ હરદ્વારમાંથી લાયા છે તારા માટે રમકડા, ક્યાંથી ઉચકીને લાવવા, એટલે અમદાવાદમાંથી ખરીદી કરી લે. પણ આવી લૌકિક માગણીઓ, ક્ષુલ્લક માગણીઓ આપણા બધાની હોય છે. પણ સિકંદરના ગુરુ કંઈક આવી અધ્યાત્મને પરિપુષ્ટ કરે એવી માગણી પોતાના શિષ્ય પાસે કરે છે. વર્ષો પહેલાં શાસ્ત્રનો પ્રભાવ હતો, એ જ પ્રભાવ આજે 21મી સદીમાં જ્યારે ભારત ગતિ કરી રહ્યું છે સમગ્ર વિશ્વ, એ વખતે પણ ભારતના શાસ્ત્રોનો છે. થોડાક સમય પહેલાં ગુજરાત સમાચારમાં એક લેખ આવ્યો હતો. ડૉક્ટર ક્રિસ્ટોફર ચેપલ અમેરિકાના વતની છે, લોસ એન્જલસની અંદર પોતે રહે છે. લોએલો મેરી કાઉન્ટ યુનિવર્સિટી છે, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે. કેટલી મોટી એની પદવી છે, ખૂબ જ સારું સ્થાન પોતે શોભાવી રહ્યા છે. અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં રિલિજિયસ જે ડિપાર્ટમેન્ટ હોય ધર્મ વિભાગ, એ ધર્મ વિભાગના પોતે એક સભ્ય છે. ગુજરાત સમાચાર સાથે એની મુલાકાત થઈ, એનો ઇન્ટરવ્યૂ થયો. એ વખતે પોતે જણાવતા કહે છે કે ભારત જેવી ભૂમિની સંસ્કૃતિ 5000 વર્ષ જૂની છે, જ્યારે અમારી સંસ્કૃતિ તો માંડ 200 વર્ષ જૂની છે. આ માણસ હજી 5000 સુધી પહોંચ્યો છે. આપણી સંસ્કૃતિ તો લાખો વર્ષ પુરાણી છે, પણ છતાં પણ એને ભાવ થયો. એ કહે છે અમારું અમેરિકાની સંસ્કૃતિ તો માંડ 200-250 વર્ષ જ જૂની છે, તમારી સંસ્કૃતિ સૌથી વિશેષ જૂની છે. કોઈ હિસાબે અમેરિકા અને ભારતની સંસ્કૃતિની સરખામણી ન થઈ શકે. આ માણસે ત્યાર પછી હિન્દુ ધર્મનો સ્વીકાર કર્યો. એણે ઉપનિષદ, મહાભારત, રામાયણ આ બધા ધર્મગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો, ક્રિશ્ચિયાનિટીનો ત્યાગ કરી દીધો, પોતે શાકાહારી બની ગયો. અત્યારે યોગ વશિષ્ઠ રામાયણ ઉપર પોતે પીએચડી કરી રહ્યા છે. એક ખ્રિસ્તી માણસ, એક યુનિવર્સિટીનો વડો, એક ધર્મ વિભાગનો આગળ પડતો સભ્ય, એ ભારતના શાસ્ત્રોનું કંઈક પઠન આખા વિશ્વમાંથી જો સાચા હૃદય તટસ્થપણે સહેજ પણ પૂર્વગ્રહ વગર ભારતના શાસ્ત્રોનો અભ્યાસ કરવામાં આવે ને પરિવર્તન થાય જ. એ ભારતના શાસ્ત્રના એક એક શબ્દમાં તાકાત છે. એ માણસનું પરિવર્તન થયું. એની પત્ની મૌરીન છે, એ પણ પેલો પોશાક ત્યાગ કરીને ભારતીય સાડી પહેરે છે. એના ઘરમાં કોઈ મહેમાન આવે તો એને ચિકન કે આ બધું બીજું બધું નહીં ખવડાવવાનું, એને ભારતીય ખાણી જ એ જમાડવાની, એને ભારતીય ડ્રિંક્સ એ જ પીવડાવવાના. પરદેશી માણસનું પણ પરિવર્તન કરી શકે એવા શાસ્ત્રો, એવા ગ્રંથો એ ભારત વર્ષ પાસે મોજૂદ છે. પરંતુ નાની પાલખીવાલા પોતે જણાવે છે, વી આર લાઈક એ ડોન્કી. નાની પાલખીવાલા આપણને ગધેડા કહે છે, હું નથી કહેતો. નાની પાલખીવાલા પોતે બોલ્યા છે, એક સમયના વિદ્વાન ધારાશાસ્ત્રી, અત્યારે તો ધામમાં સીધાવી ચૂક્યા છે. વી આર લાઈક એ ડોન્કી, ધ ડોન્કી ડઝન્ટ નો વોટ ઇટ કેરીઝ. આપણે ગધેડા જેવા છીએ. શા માટે ગધેડા જેવા? ગધેડાની ઉપર શું મૂક્યું છે એને ખબર હોતી નથી, બસ ખેંચ્યા કરવાનું ખરું. યથા ગર્દબો ચંદન ભારવાહી ભારસ્ય વેત્તા નતુ ચંદનસ્ય. ગધેડાની પીઠ ઉપર માટીની ગુણ મૂકો કે ચંદનનું લાકડું મૂકો, એને કંઈ મતલબ, કંઈ ફરક પડતો નથી. કંઈક વજન આવ્યું એટલે ચાલવાનું. મારી પીઠ ઉપર કંઈક વજન છે, એને ચંદનનો મહિમા નથી, એને અજ્ઞાન છે, એને યથાર્થ મહિમા નથી. એમ આપણી પાસે ઇતિહાસ છે, હા અમારી પાસે કંઈક છે, બહુ ભવ્ય છે, પણ શું છે એ જાણવા માટે આપણે ઊંડા ઉતરતા નથી, એનો મહિમા સમજાતો નથી. એટલે પરિસ્થિતિ કેવી છે? ગર્દભઃ પૂર્વ દેશીય રેભતે પશ્ચિમહી સુરૈહી. સંસ્કૃતમાં લખ્યું છે કે ગધેડો પૂર્વ દેશનો છે પણ ભૂકે છે પશ્ચિમનું. આજે આપણે બધા છીએ પૂર્વ દેશના. ગર્દભઃ પૂર્વ દેશીય, આપણે બધા જ પૂર્વ દેશના છીએ, પણ ભૂકીએ છે કઈ બાજુ? પશ્ચિમય સુરૈહી, પશ્ચિમના જ સુરમાં જ ભૂકવાનું. ભારતનું સંગીત એ બધું મરી પરવારવાયું, ઘણું બધું થોડું ઘણું ચાલે છે, પણ પોપ મ્યુઝિક, રોક એન્ડ મ્યુઝિક એ નવા નવા મ્યુઝિકના રવાડે ચડવાનું, જે પશ્ચિમના સુરો એ આપણને વિશેષ ગમતા થયા. આપણી ભારતની ખાણી સારી જ છે, કંઈ એનાથી પોષણ ઓછું થાય છે એવું નથી, છતાં પણ મેકડોનાલ્ડ સ્ટોર અમેરિકામાંથી અહીંયા અમદાવાદમાં, વડોદરામાં બધે થવા લાગ્યા. એ ભારતીય સંસ્કૃતિની ખાણી ન હોય. એ ધીમે ધીમે પશ્ચિમય સુરૈહી, એ સૂર્ય આપણે બધા થતા ગયા. પરદેશી ભાષા આપણને ગમવા લાગી. ગુજરાતી બોલે ને તો એને સાવ પેલો સામાન્ય ગણે. કોલેજમાં ઇંગ્લિશ બોલતો થાય એટલે એનો વટ પડે. ઇંગ્લિશનો નિષેધ નથી કરતા, પરંતુ ગુજરાતી માતૃભાષા એ બોલે એને સામાન્ય ગમાર ગણવામાં આવે અને પરદેશી ભાષાનો સ્વીકાર થાય. એ વિશેષ આપણા કરતાં બુદ્ધિશાળી છે એવી માનીતા આપણા મનમાં દ્રઢ થઈ. ભાષા બદલાઈ, ભોજન થોડું ઘણું બદલાવા લાગ્યું, આજે ભૂષા બદલાઈ. કપડાં, વર્ષોથી આ બધા કપડાં પહેરતા હતા ને, ધોતિયું પહેરતા હતા, ઉપર ઉપવસ્ત્ર પહેરતા હતા, વાંધો નહીં, પેન્ટ સુધી પહોંચ્યા, પણ એમાં પણ હવે અમેરિકાનું આક્રમણ, કપડામાં પણ આક્રમણ. અમેરિકામાં લગાર વગર, ફિટિંગ વગરના. ફિટિંગ જેટલું ભારતના કપડામાં છે એવું ક્યાંય અમેરિકામાં ફિટિંગ નથી. એને કાં તો બંડી બહાર નીકળી ગઈ હોય, અથવા જર્સીનું ઠેકાણું ન હોય, એના કોલર અહીંયા જો એવું નહીં છે કે અહીંયા લબડતા હોય, કોઈ રીતનું કપડાનું ઠેકાણું જ ન હોય, જાત જાતના થીગડા મારેલા હોય. એ ફેશનો બધી અમેરિકાની ધીમે ધીમે ભારતમાં આવતી જાય, અને કોઈ આવા કપડાં પહેરે ને એટલે પોતાની જાતને પરદેશી માનવા લાગે. અને એમાંય કોક તમને કહેનારું મળી જાય ને કે આમ તમે લાગો છો આમ ફોરેનર જેવા, તો આખો દાડો કેફમાં જાય. હોય દેશી આતા બ્રાન્ડ મેક્સિકન જ હોય, પણ એને ખબર કોક પરદેશી કહી જાય ને આપણને, કોક પરદેશી કે તમે પરદેશી જેવા લાગો છો, ફોરેનર જેવા. એ આપણને ગમે છે. અંદરથી આપણે બદલાતા જઈએ છીએ. અંદરથી આપણને ભારત કરતાં બહારની સંસ્કૃતિનું આક્રમણ, બહારના ધર્મનું, બહારની ભાષા, ભૂષા અને ભોજનનું એ વિશેષ ગમવા લાગે છે. આટલા સુંદર શાસ્ત્રો છે પણ એ શાસ્ત્રો વાંચવાનો આપણા કોની પાસે સમય છે? આટલો ખજાનો છે ક્યારેય ખોદ્યું ખરું? પ્રયત્ન કર્યા વગર ક્યાંથી મળે? આરબ દેશ એ લોકો સાવ ગરીબ હતા, ગધેડા ફેરવતા, ઊંટ ફેરવતા. પણ જ્યારે પેલા ઉપગ્રહ દ્વારા ખબર પડી, બહારના માણસોએ સંશોધન કરીને આપ્યું કે તમે લોકો જે ભિખારીની જેમ ફરો છો પણ તમારી નીચે થોડું ખોદકામ કરો, ત્યાં નીચે જ બધા પાતાળની અંદર બધા તેલના ટાંકા છે, કૂવા છે, ખનિજ તત્વો છે. ખોદકામ કર્યું. અત્યારે સિંગાપોરના આરબ કન્ટ્રીઝને બધાની હાલત કેટલી સુધરી ગઈ, સારામાં સારા દેશો થઈ ગયા. એ જ ગરીબ હતા, થોડું ખોદકામ થયું તો પોતાની પાસે જ ખજાનો હતો. એમ ખજાનો આપણી પાસે છે, શાસ્ત્રરૂપી ખજાનો, પરંતુ એના માટે ખોદકામ કરવું પડે. આટલા રામાયણ, મહાભારત, ઉપનિષદ જેવા ધર્મગ્રંથો, પરંતુ આપણને દિવ્ય ભાસ્કરે, ગુજરાત કે સંદેશમાંથી વિશેષ સમય મળતો નથી. એમાંથી સમય મળે તો આ વંચાયને ઘણા તો છાપામાં શ્રેયાન શાંતિલાલ શાહ કે ફાલ્ગુન ચીમનભાઈથી શરૂ કરીને છેલ્લે બેસણા ઉઠમણા સુધી વાંચ જ કરશે. અલા ભાઈ, તારે શું લેવા દેવા? અલા બેસણા, તમે ગઈ સાલ જુનાગઢ ગયા હતા તો જુનાગઢમાં આપણા મંદિરમાં જ એક કાકા પૂજારી તરીકે સેવા કરે છે, બહુ ગરડા છે, છાપવું જોઈએ. પછી મેં એને પૂછ્યું શું જોવો છો? જ્યારે આપણે જોઈએ ને તારા બેસણા ઉઠમણાનું લિસ્ટ ખોલીને બેઠા હોય. મેં કીધું આ શું જોવો છો? પણ કોક વાર જોવાનું હોય. એ કે સ્વામી, હું બ્રાહ્મણ છું અને બ્રાહ્મણ જ્ઞાતિમાં પણ અમારો એકાદો માણસ ઓછો થાય એની જાણ મને હોવી જ જોઈએ. અલા તારી બ્રાહ્મણ જ્ઞાતિ કેવડી મોટી, એમાં એકાદો ઓછો થયો કોણ ગણે છે? ના કે કોક હગુવાલું મરી ગયું અને પછી આપણે ના જઈએ તો આમંત્રણ આવશે, હવે કાળા અક્ષરમાં ટપાલ આવશે, કેવડાવશે. પણ ના, એની પણ સતત ચિંતા જોઈએ છે. મકાન વેચવાનું, પોતાને બે મકાન હોય તો એ લિસ્ટ જોશે, પરણાવવાની છે, મૂર્તિઓ, પોતે 60 વર્ષનો હોય તો એ યોગ્ય મૂર્તિઓ જોઈએ છે, એટલે લાયકાતો પોતે વાંચશે. એટલે તારે શું વાંચવાની જરૂર? બોલો, મૂર્તિઓ જોઈએ છે 60 વર્ષના થયા પછી મૂર્તિયાનું ક્વોલિફિકેશન આપણે શું જોવાનું? પણ છતાં પણ જાત જાતનું આવું બધું વાંચ્યા કરશે, એમાં સમય બગાડ્યા કરશે, પરંતુ આપણા શાસ્ત્ર તરફ વળવાનું આપણને આકર્ષણ થતું નથી. હમણાં પણ પાછા પશ્ચિમના પુસ્તકો એવા બધા આવ્યા છે, હેરી પોટર. આમાંથી કદાચ કોઈએ નામ સાંભળ્યું હોય, મહેસાણામાં એટલી વંચાતી નહીં હોય, પણ અત્યારે સમગ્ર વિશ્વમાં આ પુસ્તકે જે ગેલું જગાડ્યું છે, 6થા ભાગ સુધી જેસિકા રોલિંગે આ પુસ્તક લખ્યા છે, કેવળ પોતાના છોકરાઓને કંઈક આશ્વાસન મળે. સાવ ગરીબ બાઈ હોટલમાં કોફી પીવા જતી અને પછી છોકરાઓને વાર્તા કહેવાની થાય, એમાંથી ધીમે ધીમે વાર્તા કહેવાની શરૂઆત કરી અને પછી એક પબ્લિશરને આપી. પહેલાં પબ્લિશરે તો હળદૂત કરી નાખી, બીજાએ સ્વીકાર કર્યો. એમાંથી કાલ્પનિક વાર્તાઓ બધી ભૂતની જાત જાતના સ્ટેશનો બતાવે છે ને, કાર્ટૂન્સ બતાવે છે ને, એના જુદા જુદા પાત્રો છે. એક પુસ્તક લખાયું, કરોડો રૂપિયાએ બાઈ કમાઈ, આકર્ષણ જાગ્યું, લાભ વધે એમ લોભ વધે. અને બીજું પુસ્તક લખ્યું. આજે 6 પુસ્તક સુધી એને લખાણ કર્યા કર્યું. શું લખાણ છે? જીવન પરિવર્તનની પ્રેરણા આપે એવો એક શબ્દ નથી, અંતરનું પરિવર્તન કરે એવું એક વાક્ય નથી, છતાં પણ માણસો બાબાથી માંડીને બુઢા સુધી બધા એ પુસ્તક પાછળ ગેલા બને છે. અમેરિકામાં પુસ્તક બહાર પડવાનું હોય એના પહેલાં રાત્રે 1000 1000 5000 છોકરાઓ લાઈન લગાવીને બેસે. ભારતની અંદર પણ એની કરોડો કોપીઓ વેચાઈ ગઈ. હવે એની ફિલ્મ પણ બહાર પડી ગઈ છે, એના ટી શર્ટ છે, એના લોકેટ છે, એ બધું પણ બહાર પડી ગયું છે. હવે ફિલ્મના પૈસા આવશે એના આધારે આ જેસિકા રોલિંગ ઇંગ્લેન્ડની રાણી કરતાં વધારે ધનવાન બની જશે. આખા વિશ્વની સૌથી ધનવાન લેખિકા આ જેકે રોલિંગ બની ગઈ, એક પુસ્તકના આધારે. અને એનું પણ આકર્ષણ પાછું ગુજરાતમાં પણ બધાને થાય કે વાંચવા જેવું આ છે હેરી પોટર. વાંચો, પણ સાથે સાથે આપણું પહેલાં અતિશય પાકું હોવું જોઈએ. આપણે જે કુળની અંદર જન્મ્યા છીએ, આપણે જે હિન્દુ થયા છીએ, હિન્દુની વ્યાખ્યા શું? ઘણીવાર આપણે કેપથી બોલતા હોઈએ છીએ, ગર્વ સે કહો હમ હિન્દુ હે. ગર્વ સે કહો હમ હિન્દુ એટલે શું? હિન્દુની વ્યાખ્યા શું? સંઘમાં પાવાગઢ કે અંબાજી ચાલતો જાય એટલે હિન્દુ થઈ ગયો? માથે પેલી ગુલાબી કલરની પટ્ટીઓ લગાવી દે એટલે હિન્દુ થઈ ગયો? અયોધ્યાની અંદર આતંકવાદી હુમલો થયો પછી 1-2 બસ ગુજરાતમાં બાળી નાખે એટલે હિન્દુ થઈ ગયો? સચિવાલયની બારીઓના કાચ ફોડી નાખે એટલે હિન્દુ થઈ ગયો? હિન્દુની વ્યાખ્યા શું? આપણા શાસ્ત્રોમાં હિન્દુની વ્યાખ્યા લખી છે, હિંસયા દુયતે યસ્ય સદાચરણ તત્પર વેદ ગો પ્રતિમા સેવી સ હિન્દુ મુક્ષદભાગ. લક્ષણ સાંભળજો, હિન્દુ કોને કહે છે? હિંસયા દુયતે યસ્ય, જે હિંસા કરવાથી ગભરાય. ક્યારે હિંસા ન કરે? આ તો હાંજ સુધીમાં કિલો મચ્છર મારી નાખ્યા હોય, ઝાપટ્યા જ કરતો હોય, મચ્છર માર્યા કરે અથવા જાત જાતની બીજી નાની મોટી હિંસા કર્યા કરતો હોય, એ હિન્દુનું લક્ષણ નથી. સદાચરણ તત્પર, સદાચરણ હોય, એનું બધું આચરણ એ સદાચાર યુક્ત હોય, એ હિન્દુ છે. પછી આગળ કહે છે વેદ ગો પ્રતિમા સેવી, જે વેદનું સેવન કરતો હોય, જે ગાયનું સેવન કરતો હોય, કહેતા કે ગાયનો નિષેધ ન કરતો હોય, એમાં અહિંસામાં માનતો હોય અને પ્રતિમા મૂર્તિ પૂજા મંદિરે જતો હોય, એ હિન્દુનું લક્ષણ છે. એને હિન્દુ કહી શકાય, શબ્દ ભાગ એને હિન્દુ કહી શકાય, કહેવો જોઈએ. આજે આપણે અંતરદ્રષ્ટિ કરીએ કે ખાલી ફેસથી આપણે હિન્દુ કુળમાં જન્મે એટલે હિન્દુ થઈ ગયા, એમ નહીં. આપણામાં ડૉક્ટરના જ ઘરે છોકરો જન્મે એટલે ડૉક્ટર ન થઈ જાય, એને કંઈક પ્રાપ્ત કરવું પડે છે, ડિગ્રી હાંસલ કરવી પડે છે. એમ હિન્દુત્વના કંઈક લક્ષણ પ્રાપ્ત કરીએ તો હિન્દુત્વ એ આપણને શોભાડી શકે છે.